નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર સત્તર છે જીવન નિર્વાહ તેના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈ લેશો તો મિત્રો વિડીયોની શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ છનું નું તમામ પ્રકારનું મટીરિયલ તમને મળી રહે મિત્રો વાત કરીશું આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર સત્તર છે જીવન નિર્વાહ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું જે તમને મિત્રો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નિવડશે આ જવાબો તમે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં લખી શકો છો આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મિત્રો મૂકવામાં આવે છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો પ્રશ્ન નંબર એકની વાત કરીશું ખાલી જગ્યા પૂરો પહેલી છે ખલ ગામડામાં મોટે ભાગે સૌ ખલગિયા કામ સાથે જોડાયેલા હોય છે અને બીજી ખાલીગ્યા છે ઔદ્યોગિક રોજગારી ખલગિયામાં વધુ મળી રહે છે તો મિત્રો પ્રશ્ન નંબર એકનો જવાબ આપણે જોઈશું પ્રશ્ન નંબર એકનો જવાબ છે ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે ગામડાની અંદર અને બીજા પ્રશ્નનો જવાબ છે ઔદ્યોગિક રોજગારીમાં શહેરમાં વધુ મળી રહે છે મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર બે છે નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે ગામડામાં લોકો નીચે પૈકી ક્યુ કામ કરતા વધારે જોવા મળે છે તો મિત્રો તેનો વિકલ્પ છે સરકારી નોકરી બી ખેતી સી ઉદ્યોગ કે ડી બધું જ સાચું તો મિત્રો તેનો સાચો જવાબ આવશે સી ખેતી પ્રશ્ન નંબર બે છે શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે તો એ છે પાસેના ગામથી અન્ય શહેરથી કે વાક્યમાં ઉત્તર આપો પહેલું છે ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટે ભાગે ક્યાં જોવા મળે છે તો મિત્રો તેનો સાચો જવાબ જોઈશું કે ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટે ભાગે ગામડાઓમાં જોવા મળતા હોય છે બીજું છે રોડ ઉપર ક્યાં ક્યાં રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે તો મિત્રો તેનો સાચો જવાબ જોઈશું રોડ ઉપર શાકભાજી ફૂલ સાયકલના પંક્ચર પોલિશમાં સોડા શરબત કરિયાણા રમકડા કટલરી પીવાના પાણી વગેરે રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે ત્રીજો પ્રશ્ન છે કેવી વ્યક્તિને રોજગાર મેળવવા સરળતા રહે છે તો મિત્રો જવાબ આવશે કે વિવિધ કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓને રોજગારી મેળવવામાં સરળતા રહે છે પ્રશ્ન નંબર મિત્રો છે લખો પહેલી ટૂંકનો છે ગ્રામીણ જીવન નિર્વાહ મિત્રો તેનો જવાબ જોઈશું કે ભારતમાં મોટે ભાગના લોકો ગામડાઓમાં રહે છે ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે ગામડાના લોકો એવી જ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા છે મોટે ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે ખેતીની સાથે સાથે પશુપાલન વ્યવસાય પણ કરે છે આ ઉપરાંત દરજી કામ સુથારી કામ લુહારી કામ હજામ વગેરે વ્યવસાય કરતા લોકો પણ ગામડાઓમાં જોવા મળે છે આ ઉપરાંત કરિયાણાનો વ્યવસાય નાસ્તાની દુકાન શાકભાજીની દુકાન જેવા વ્યવસાય પણ ગામડાઓમાં થાય છે જેમની પાસે ખેતી નથી તેઓ ખેતમજૂરી કે અન્ય મજૂરી કામ કરે છે દરિયાકિનારે વસતા લોકો માછલી સાથે સંકળાયેલા વ્યવસાય કરે છે ઘણી વખત પોતાનું ગુજરાન ચલાવવા માટે ગામડાના લોકો શહેર તરફ પણ જાય છે દુષ્કાળ કે અન્ય પરિસ્થિતિ વખતે લોકો શહેર કે બીજી જગ્યાએ પોતાનું ગુજરાન ચલાવવા માટે જતા હોય છે ગામડાઓમાં કેટલાક લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડાઓમાંથી પાસે જના શહેરમાંથી જઈને વેચાણ કરી જીવન નિર્વાહ કરતા હોય છે મિત્રો આ તો પ્રશ્ન જવાબ ગ્રામીણ જીવન નિર્વાહ બીજો પ્રશ્ન છે મિત્રો તમારો શહેરી જીવન નિર્વાહ તેના જવાબ જોઈશું કે શહેરમાં રોજગારી મેળવી ખૂબ જ કપરું કામ છે શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે કોઈકની દુકાન હોય તો કોઈક દુકાનમાં નોકરી કરે છે ઘણા ઓફિસમાં કામ કરે છે ઘણા રોડ ઉપર બેસીને ધંધો કરે છે રોડ ઉપર શાકભાજી ફૂલ સાયકલના પંક્ચર બુટ પોલીસમસ સોડા શરબત કરિયાણા રમકડા કટલેરી પીવાના પાણી વગેરે રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે કોઈ શાળામાં કે કોલેજમાં ભણવા જાય છે તો કોઈ કૌશલ્ય આધારિત નાની મોટી મજૂરી કરે છે અમુક લોકો ડ્રાઈવરનું કામ કરે છે શહેરમાં મોટી ફેક્ટરીઓ હોય છે જેમાં સમૂહમાં ઘણા બધા લોકો એકસાથે કામ કરે છે અને રોજગારી મેળવે છે નાના મોટા વ્યાપારીઓ વેપાર કરે છે સાથે સાથે અન્ય લોકોને પણ રોજગારી આપે છે શહેરમાં કૌશલ્ય હોય તે લોકો રોજગારી સરળતાથી મળી જાય છે આમ આ રીતે શહેરમાં લોકો પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે પ્રશ્ન નંબર ત્રણની વાત કરીશું મિત્રો શહેરમાં છૂટક રોજગારી એનો જવાબ જોઈશું કે શહેરમાં રોજગારી મેળવી ખૂબ જ કપરી છે રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્વ ધરાવે છે શહેરમાં અનેક વ્યવસાયકારો હોય છે આ વ્યવસાયકારોના કારણે ઘણી બધી વ્યક્તિઓ પોતાનો રોજગાર મેળવતી હોય છે ઉદાહરણ તરીકે એક ચોકલેટ બનાવતી ફેક્ટરી આ ફેક્ટરીના કારણે તેમાં કાચો માલ પૂરો પાડનારા તેમાં નોકરી કરનારા માણસો સેક્સમેનો સેલ્સમેનો વગેરે ઘણા બધા તેમાં રોજગારી મેળવે છે આપણી આસપાસ પણ અનેક લોકો વિવિધ કામો સાથે જોડાયેલા હોય છે આ કામ દ્વારા તેઓ રોજગારી મેળવે છે એ માટે તેમને સહયોગની જરૂર પડે છે શહેરમાં આ સિવાય પણ ઘણા બધા વ્યવસાયો છે જેમાં લોકો છૂટક રોજગારી મેળવે છે અને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે આગળ પ્રશ્ન નંબર ચાર છે પશુપાલન અને ખેતી મજૂરી જવાબ જોઈશું મિત્રો કે ભારતમાં મોટાભાગના લોકો ગામડામાં રહે છે ગામડાના લોકો મિત્રો ખેતીનો વ્યવસાય સાથે જોડાયેલા હોય છે ખેતીની સાથે સાથે પશુપાલન વ્યવસાય પણ કરી શકાય છે પશુપાલન વ્યવસાય ખેતી સાથે સંકળાયેલ છે ગામડાઓમાં સહકારી મંડળીઓમાં તેમજ શહેરમાં દૂધ વેચીને પશુપાલનના વ્યવસાય દ્વારા આવક મેળવી શકાય છે ખેતીના વ્યવસાયમાં ખેતમજૂરોની પણ જરૂર પડે છે જે ખેડૂતને ખેતી વધારે હોય તેઓ ખેતકામ સમય જરૂર પડે ખેતમજૂરી રાખે છે આ રીતે પણ ગામડામાં જેમની પાસે જમીન નથી અથવા વ્યવસાય નથી તેઓ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ઘણી વખત ખેતમજૂરી મનોકામના મળે ત્યારે તેઓ બેકાર બેસી રહે છે આ સમયે એવો અન્ય સ્થળે કે શહેરમાં મજૂરી કામ માટે જાય છે આમ ખેતમજૂરીને બારે માસ કામ મળી રહે તે જરૂરી છે જેથી તેઓ પોતાનું જીવન નિર્વાહ પશુપાલનને ખેતમજૂરી દ્વારા ચલાવતા હોય છે મિત્રો આહતી તમારા પ્રશ્ન નંબર ચાર ની ટૂંક આગળ મિત્રો જોઈશું પ્રશ્ન નંબર પાંચ છે જોડકા જોડો મિત્રો પ્રશ્ન નંબર પાંચ ની અંદર જોડકા જોડવાના છે જેમાં અવિભાગ અને બ વિભાગ આપેલા છે તેની અંદર મિત્રો વાત કરીશું તો ડાયરેક્ટ આપણે જવાબ જોઈશું કે પહેલું છે ખેત મજૂરી તો મિત્રો ખેત મજૂરી ની અંદર તેનો જવાબ આવશે સી એટલે કે બારે માસ કામ ન મળે બીજું છે કૌશલ્ય આધારિત કામ તેનો મિત્રો જવાબ જોઈશું કે એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે અને ત્રીજું છે ઔદ્યોગિક રોજગારી એનો જવાબ મિત્રો આવશે કાયમી કામ મળી રહે છે આ મિત્રો તેના આપણે ડાયરેક્ટ અહીંયા જવાબ જોડેલા છે તો આ રીતે મિત્રો તમારે જોડકા જોડવાના રહેશે આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો જશે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં